વેલકમ ટુ માય ચેનલ સીડી એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય સાત હું એવો ગુજરાતી તેની કવિતા સમજૂતી આપણે આજના વિડીયોની અંદર સમજીશું તો શરૂ કરીએ આજનો આ વિડીયો તે પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા શરૂ કરીએ સૌથી પહેલાં આપણે જોઈએ કવિ નો પરિચય કવિ છે નામ વિનોદ હરગોવિંદ દાસ જોશી જન્મ તેર આઠ ઓગણીસો પંચાવન સંગ્રહ ઝાલરવાગી જોઠડી શિખંડી વગેરે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત તો સૌથી પહેલાં આપણે જોઈએ કે હું એવો ગુજરાતી એટલે કે આ કવિતાનું નામ જ છે હું એવો ગુજરાતી તો હું એવો ગુજરાતી શા માટે છે કારણ કે ગુજરાતની અંદર જે ગુજરાતીઓ રહે છે તેના ઉપરથી આ ગુજરાતની કવિતા છે હું એવો ગુજરાતી શરૂ કરીએ સમજૂતી હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી કાવ્યનો અર્થ જોઈએ ગુજરાત રાજ્ય પર રચાયેલા ગૌસ્વામી ગીતોમાંનું આ ગીત છે પોતે ગુજરાતી છે એ જ વાતથી દરેક ગુજરાતી ગર્વ અનુભવે છે દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનો આનંદ છે એ જ વાત ગુજરાતની ભૂમિ કેટલી ગૌરવાન છે તેની પ્રતીતિ કરાવે છે અર્થ એટલે કે તેને સમજૂતી એમ થાય છે કે હું એક ગુજરાતી છું હું ગુજરાતી છું જેનાથી આપણી ગુજરાતીની છાતી છે એ ગજગજ ફૂલે છે તે ગર્વ અનુભવે છે ગુજરાતી હોવાનો દરેક ગુજરાતી એટલે કે ગુજરાતના જે લોકો છે તેને આનંદ છે તે ગુજરાતની ભૂમિને એટલે કે ભૂમિને ભૂમને એ ગૌરવાન એટલે કે ગૌરવશાળી કહે છે તેની આપને અનુમાન કરાવે છે તો આપણે તેની અંદર આવતો રૂઢિપ્રયોગ જોઈએ છાતી ફૂલવી તો આનંદ કે ગર્વ થવો બીજી પંક્તિ અંગે અંગે વહે નર્મદા નર્મદા શ્વાસોમાં માં મહીષાગર અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર હું સાવજની ત્રાળ હું જ ગરવી ભાષા લચકાતી હું એવો ગુજરાતી આ પંક્તિનો અર્થ થાય છે નર્મદા ગુજરાતની જીવાદોરી અને સૌથી મોટી તથા મહાન નદી છે આજે ગુજરાતના ઘેર ઘેર નર્મદાના નીર પહોંચી ગયા છે તેને જોઈ એમ લાગે છે કે ગુજરાતના અંગે અંગમાં નર્મદા વહી રહી છે નર્મદા ગુજરાતની એટલે કે નર્મદા છે ગુજરાત રાજ્યની જીવાદોરી જેની અંદર નર્મદા છે એ આખા આખા ગુજરાતની અંદર વહી રહી છે એટલે કે ઘરે ઘરે તે પહોંચી ગઈ છે આજે ગુજરાતના અંગે અંગની અંદર નર્મદા પહોંચી છે અમારા ગુજરાતીઓના શ્વાસમાં ખમીરવાળી ધરતી ચરોતરની મહી નદીનું પાણી વહી રહ્યું છે ગુજરાત રાજ્યનો પિંડ એટલે કે શરીર અલ્લવલી જેવા મજબૂત પહાડથી બનેલો છે અમે ગુજરાતીઓ પણ પહાડ જેવા મજબૂત છીએ ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટરનો છે આ સમુદ્ર અમારામાં પ્રાણવાયુ બની ધમકી ધમકી રહ્યો છે અમારા ગુજરાતીઓનું જીવન પણ સમુદ્ર જેવું સમૃદ્ધ છે અમે જ સાવજની ત્રાળ છીએ તો સાથે અમારી પાસે કોમળ અને લચકાતી ગુજરાતી ભાષા છે સાવજ એટલે સિંહની અવાજ એટલે કે ગર્જના છીએ અને અમારી પાસે ગુજરાતની એટલે કે ગુર્જરી ભાષા કોમળ અને લચકાતી ભાષા અમારી પાસે જ છે આ ગુજરાતી હોવાનો સર્વને અભિમાન છે સમાનાર્થી શબ્દ જોઈએ પીંડ તો શરીર રત્નાકર તો રત્નોની ખાણ અથવા તો દરિયો નવરાત્રિનો ગર્ભદીપ હું ગર્ભદીપ એટલે આપણે જે નવ દિવસ ગરબાની અંદર જે દીપ મૂકીએ છીએ એને ગર્ભદીપ કહેવાય છે હું શત્રુજય શૃંગ સૂર્ય મંદિરે ગુજરાતનો હું ધવલ તેજનો ભૃંગ હું ગિરનારી ગોક દ્વારિકા હું જ સુધારસી પાતી હું એવું ગુજરાતી અર્થ ગુજરાતના ગૌરવવાન એટલે કે ગૌરવ ગાથાનું ગાન કરતા કવિ જણાવે છે કે ક્યાં ક્યાં અને કેવી રીતે ગુજરાત છે સૌથી લાંબા તહેવાર તરીકે ઓળખાતી નવરાત્રિમાં મુકાતો ગર્ભદીપ એટલે ગુજરાત જૈન સમાજનું તીર્થ શત્રુજય ડુંગરની ટોચ એટલે ગુજરાત મોઢેરાના સૂર્યમંદિર પર શ્વેત તેજ ધરાવતો સૂર્ય ગુંજરાવ કરે છે ત્યાં છે ગુજરાત સૌથી મોટા પર્વત ગિરનાર પર આવેલા ગોખમાં બિરાજમાન મહાપુરુષોની જનની અને દ્વારકામાં રહીને આખાય જગતને અમૃતરસ એટલે કે પ્રેમ ભક્તિ રસ પીવડાવનાર શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે ગુજરાત જ્યાં નવરાત્રિનો ગર્ભદીપ અને જ્યાં શત્રુંજય પર્વત સૂર્ય મંદિરે ઉગતો હું તેજ જ્યાં ગિરનાર આવેલો છે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનની કર્મભૂમિ એટલે કે દ્વારિકા છે તેઓ હું ગુજરાત અને તે હું ગુજરાતી સમાનાર્થી શબ્દ જોઈએ ગર્ભદીપ એટલે કે કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો શૃંગ એટલે શિખર અથવા તો ટોચ ધ્રવર એટલે સફેદ ભૃંગ એટલે ભમરો ગોખ એટલે ગોખલો અથવા તો ઝરોખો સુધારસ એટલે અમૃતરસ અથવા ભક્તિ રસ ત્યાર પછી નિમતી દુહા છંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન વિણંજનું હું જંતર હું નરસૈયાની પ્રભાતી હું એવો ગુજરાતી આ કાવ્યનો અર્થ થાય છે આ એ જ ગુજરાત છે જ્યાં પ્રેમ શૌર્યના દુહા છંદો રચાયા છે અને પ્રસંગોપાત ગવાયા છે એમ ગુજરાત સંગીતમાં તરબોળ છે જ્યાં અનેક સંતોએ ભગવા વસ્ત્રો ધારણ કરી અલખની આરાધના કરી છે ધ્યાન ધર્યું છે એમ હરિના ધ્યાનમાં ગુજરાત મગ્ન છે તો મેવાડનું રાજ્ય છોડી દ્વારકાધીશને જીવન અર્પણ કરનાર મીરાબાઈ તાનપુરાના નાદમાં ત્રિલોકનો નાથ મગ્ન થઈ જાય એવું છે આ ગુજરાત માણભટના મુખેથી ગવાતા આખ્યાનમાં રસ તરબોળ થઈ ગયેલી ગુજરાત હું જ છું પોતાની પ્રેમિકા શ્રેણીને આપેલું વચન પાડવા દ્વારે દ્વારે ફરતા વિજાનંદના જંતરનો હું કરુણ નાદ છું હું જ ગુર્જરવાસીઓને પ્રભાતે પ્રેમપૂર્વક જગાડતા નરસિંહનું પ્રભાતિયું છું સમાનાર્થી શબ્દ રમજટ પૂરા જોશથી ચાલતી ક્રિયા કરતાલ કાંસી જોડા આખ્યાન મધ્યકાલીન કાવ્યનો એક પ્રકાર જંતર એક જાતનું તંતુવાદ્ય પ્રભાતી એટલે પ્રભાતિયા હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હાંક હું જ સત્યનું આયુષ જેની દિગ્દિગમમાં ઢાક હું સંતોનું સૌમ્ય સ્મિત તલવારની શૂરની તાતી હું એવો ગુજરાતી અર્થ ગુજરાતના વિવિધ રૂપરંગને બિરદાવવા કવિ કહે છે મૌન રહીને શાંતિનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત છે તો જેની હાંક માત્રથી રાતોરાત ભારતના નકશા બદલાવી નાખનાર લોખંડી પુરુષ વલ્લભભાઈની જન્મભૂમિ પણ ગુજરાત જ છે આ વિશ્વમાં જેની ધાક છે એવું સત્યરૂપી શાસ્ત્ર અમે ગુજરાતીઓ જ છીએ આ ગુજરાતની ધરતી પર અવતરેલા સંતોએ પોતાના પ્રભાવક અને સ્મ સૌમ્ય સ્મિત વડે ધર્મની અને અહીંના શૂરવીરોએ તલવારની ધાર વડે આ ભૂમિની રક્ષા કરી છે હું આવી ધરતીનો પુત્ર છું એ અહીં ગુજરાતમાં જન્મ લીધો છે એટલે હું મારા પર ગર્વ અનુભવું છું સમાનાર્થી શબ્દ હા એટલે કે હાકોટો અથવા બૂમ આયુધ એટલે હથિયાર દિગંધ એટલે દિશાઓનો અંત થાંક તો ડર સૌમ્ય એટલે સુંદર તાતી એટલે તૃષ્ણ ત્યાર પછીની પંક્તિ હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારી શિર ભારત માતાની આશીષનો વિસ્તાર હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ હું એવો ગુજરાતી અર્થ હું મારી માટી એટલે કે ગુજરાતની ધરતીનું સંતાન છું એટલે હું જન્મી ગુજરાતી છું મારા મસ્તક પર સદાય ભારત માતાની પુષ્કળ આશીષ છે હું માત્ર હું હોવા છતાંય હું ભારતીય એટલે કે મહાજાતિ છું હું ગુજરાતી છું અને મહાન એવી ભા જાતિ એટલે કે ભારતીય છું હું એવો ગુજરાતી છું સમાનાર્થી શબ્દ માટીનો જાયો એટલે ધરતીનો પુત્ર શીર એટલે મસ્તક મહાજાતિ એટલે ઉચ્ચ જાતિ વિરોધાર્થી શબ્દ જોઈએ ધવલ તો શ્યામ સુધા તો વિષ સ્મિત તો રુદન આશીષ તો અભિશાપ જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બે લાઈકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો